એસએજી હોસ્પિટલના રેડિયાળ તંત્રે આખી રાત ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર આપ્યા વગર સ્ટ્રેચર પર સુવડાવી રાખી માનવતા નેવે મૂકી હતી. દાહોદ જિલ્લાના ઘડોઈ ગામમાં રહેતો અને આઈટીઆઈમાં અભ્યાસ કરતો 18 વર્ષીય વિદ્યાર્થી પંકજસિંહ ખરોડને દાહોદ ગોવિંદનગર પાસે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા તેને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રથમ તેને દાહોદની હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પંકજના માતા પિતા પોતાના પુત્રને લઈને રાત્રે 2 વાગે એસએસજી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે હકીકતમાં તો તેની તરત સારવાર કરવાની જરૂર હતી. તેની જગ્યાએ આ દર્દીને તાત્કાલિક સારવાર વિભાગમાં સ્ટ્રેચર પર સુવડાવી રાખવામાં આવ્યો. પંકજ દર્દથી કણસી રહ્યો હતો અને તેના માતા પિતા તેને સારવાર મળે તે માટે કાકલુદી કરી રહ્યા હતા, છતાં આ યુવાનની સારવાર શરૂ કરાઈ ન હતી. તેના માતા પિતા આખી રાત સારવાર મળે તેની રાહ જોઈને ખડે પગે ઉભા રહ્યા હતા. સવારે પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. એ પછી એક સેવાભાવી વ્યક્તિના સંપર્ક બાદ આ વ્યક્તિએ આખરે ડોક્ટરનો ઉધડો લેતા હોસ્પિટલનું રેડિયાળ તંત્ર હરકતમાં આવ્યું હતું અને યુવાનની સારવાર શરૂ કરાઈ હતી. ભરતભાઈ માછી મેં ખબર.